સુરતના ભાટીના પંચશીલનગરમાં ખાડી કિનારે સર્વિસ રોડ પર રહેતા ઝૂંપડાવાસીઓને મોરચો લઈ મનપાની મુખ્ય કચેરી પહોંચી વૈકલ્પિક આવાસની માંગણી સાથે ઉગ્ર રજૂઆત કરી હતી। સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ ફરી એક મોરચો આવ્યો હતો। સુરતના ભાટેના પંચશીલનગર ખાડી કિનારે સર્વિસ રોડ પર વર્ષોથી જૂના ઝૂંપડા નાખી રહેલા ઝૂંપડાવાસીઓને મોરચો લઈ મનપાની મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા। ઝૂંપડાવાસીઓએ વૈકલ્પિક આવાસની માંગણી સાથે મોરચો માંડ્યો હતો। વર્ષોથી એક જ જગ્યાએ રહેતા ઝૂંપડાવાસીઓએ આવી કારમી મોંઘવારીમાં પરિવાર સાથે ક્યાં જવું તેવા સવાલો પણ કર્યા હતા। સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનની અંદર TP7 આંગણા ફાઇનલ પ્લોટ નંબર 184 પંચીલનગર વસાહત આવેલી છે, જે વસાહતથી સુરત મહાનગરપાલિકાએ પુનર્વસન કરેલ આજથી 30 વર્ષ પહેલાં। એ લિંબાયત ઝોન દ્વારા ખાડી કિનારેના 9 મીટરના સર્વિસ રોડ પર જે ઝૂંપડાઓ છે એને દૂર કરવા માટેની નોટિસ આપવામાં આવી છે। અમારી એક જ રજૂઆત છે કે 2007 અને 2009માં સ્થાયી સમિતિ દ્વારા જે સુરત શહેરના ઝૂંપડાઓને દૂર કરીને શહેર વિકાસ માટેના જે વૈકલ્પિક આવાસ આપવામાં આવ્યા એ ઠરાવનો આપ અમલીકરણ કરો, અને 2014માં નામદાર હાઈકોર્ટે આ જ સ્લમ વસાહત માટે એક માર્ગદર્શન આપેલું, એક ગાઈડલાઈન જારી કરેલી, એ ગાઈડલાઈનનો અમલ કરો અને એ રીતે અમને વૈકલ્પિક આવાસ આપો। જો તમે વૈકલ્પિક આવાસ નહીં આપો, સરમુખત્યારશાહીથી કે હિટલરશાહીથી તમે કાર્ય પદ્ધતિ કરશો તો અમારે ન છૂટકે સુરત મહાનગરપાલિકા સામે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે, અને જો જરૂર પડે તો કાયદે કે લડત લડવાની પણ જરૂર પડશે। ભાટેના પંચશીલનગર ઝૂંપડપટ્ટીના રહીશોએ મોટી સંખ્યામાં મનપા કચેરીએ પહોંચી મનપા કમિશનર અને મેયર સહિતનાઓને રજૂઆત કરી હતી। ब्यूरो रिपोर्ट, समय मीडिया न्यूज़, सूरत।